નસો, જે મગજ, નાની મગજની અને મોટા મગજમાંથી જે રક્ત પ્રવાહ સંપૂર્ણ શરીરને આપતો હોય છે, એ જ્યારે નસ દબાઈ જાય ત્યારે માણસના દરેક બંને પગની જો વાત કરીએ, બંને હાથની વાત કરીએ, એટલે શરીરના જે મહત્વના અંગો પર અસર કરતું હોય છે, કારણ કે રક્તનો પ્રવાહ અટકી જાય અને માઇક્રો સ્પાઇન આપણે સર્જરી કહી શકાય. અને આ જે ડોક્ટર સાહેબ વાત કરી રહ્યા છે કે એક્યુપંક્ચરની મદદથી આ નસને ફરી જીવંત કરીને રક્ત પ્રવાહ શરીર સુધી પહોંચાડી નવું જીવન બક્ષી શકાય છે. ડોક્ટર સાહેબ, એ અગર બાત આપને છેડી હૈ ઇસકી, તો એક દૂસરી એક બાત કરેંગે કે આપ એલોપેથી ડોક્ટર હોતે હુએ ભી એક્યુપંક્ચર ચુના, મેં વો નહીં પૂછુંગા કે આપને ક્યું ચુના, લેકિન એક્યુપંક્ચર થેરેપી હમારે દર્શકો કો સમજાઈએ, એક્ચુઅલ હૈ ક્યા એક્યુપંક્ચર, જિસસે ઉનમે વિશ્વસનીયતા બઢે, દવાઈ તો ઉનકી જગા રહેગી લેકિન યે એક્યુપંક્ચર મેં વિશ્વસનીયતા બઢે ઓર એક્યુપંક્ચર કે બારે મેં જ્યાદા જાને, ઇસકે લિયે હમારે દર્શકો કો સમજાઈએ એક્યુપંક્ચર હૈ ક્યા. એક્યુપંક્ચર યે એક એકસ મતલબ નીડલ ઓર પંક્ચર મતલબ વો લગાના, એક્યુપ્રેશર મતલબ પોઈન્ટ, એક્યુપંક્ચર કા પોઈન્ટ ઉસકો પ્રેશર કરના. તો એક્યુપંક્ચર યે પૂરા જો શાસ્ત્ર હૈ, યે શરીર કે ઉપર જો ચેતના પ્રવાહ ઇસકે ઉપર પૂરા કામ કરતા હૈ. શરીર કે ઉપર 12 મહત્વપૂર્ણ ચેતના પ્રવાહ હોતે હૈ, જો કિડની, લિવર, હાર્ટ, ફિર બાદ મેં જો બડી હાથ, છોટી હાથ, કઈ સારે અંદર જીતને કુછ પુરજે હૈ, વો સબકો લેકર કે જોડા હુઆ હોતા હૈ. એક્યુપંક્ચર કે હિસાબ સે શરીર એક એક હી હિસ્સા હૈ. જૈસે હમ લોગ મોડર્ન સાયન્સેસ મેં ઇસકો અલગ કર ચુકે, આંખ કા ડોક્ટર અલગ, કાન કા ડોક્ટર અલગ, ઇસમે એસા નહીં હૈ. એક્યુપંક્ચર કા સબસે બડા ફાયદા યે હૈ કે હમ શરીર કો એક હી એંગલ સે દેખતે હૈ, ઉસ જિસમે એક હી પેશન્ટ કો અગર ગરદન કા દર્દ ઓર સાથ મેં લકવા હૈ ઓર સાથ મેં ડાયબિટીઝ હૈ, તો ઉસકો અલગ અલગ ટ્રીટમેન્ટ નહીં દિયા જાતા, ઉસકો હમ એક હી ઢંગ સે દેખ કે ઉસ પર ઇલાજ કિયા જાતા હૈ, ઉસકે પોઈન્ટ ચુને જાતે હૈ. તો એક્યુપંક્ચર મેં જૈસે મેને અભી આપકો બતાયા કે ચેતના પ્રવાહ પર કાર્યાન્વિત હૈ, તો ચેતના પ્રવાહ જો મેને આપકો બતાયા કે અગર બ્લોક હોતા હૈ તો ઉસમે પ્રોબ્લેમ આતે હૈ. જૈસે હમ લોગ એક નાલી રહેતા હૈ, ઉસમે સે પાણી બહેતા હૈ, તો વો કહીં બ્લોક હો જાતા હૈ, તો હમ મેન હોલ મેં લકડી ડાલ કે ઉસકો સાફ કરે તાકી આગે કા રાસ્તા ઉસકા સાફ હો જાય. વૈસે એક્યુપંક્ચર મેં હમારે શરીર મેં કઈ સારે મેન હોલ્સ હૈ, કઈ સારે એક્યુપંક્ચર એક્યુપ્રેશર કે બિંદુ હૈ, જ્યાં પે હમ લોગ યે નીડલ સે યા ફિર પોઈન્ટ દબા કરકે વહાં કા જો રાસ્તે મેં રુકાવટ હૈ યે નિકાલેંગે. યે આપકો સરળ, એકદમ સરળ ભાષા મેં બતા રહા હું. અબ ઇસમે ઓર અગર શાસ્ત્રીય દૃષ્ટિકોણ સે દેખના હૈ તો યે યહી તક સીમિત, યે જો ચેતના પ્રવાહ બ્લોક હોતે હૈ યે ક્યું હોતે હૈ, યે હમ પંચ તત્વ કે આધાર પર જીભ કે નિરીક્ષણ સે માલૂમ કરતે હૈ કે ઇસકે ડાયજેશન મેં પ્રોબ્લેમ હૈ ક્યા, ઇસકી લિવર મેં હીટ બડી હૈ ક્યા, ક્યા હુઆ હૈ. એક્યુપંક્ચર કે હિસાબ સે લિવર, કિડની, સ્પ્લીન, પેનક્રિયાઝ, અંદર જીતને મહત્વપૂર્ણ અવયવ હૈ યે સબ મિલકે ઓર મગજ, યે સબ મિલકે શરીર કો ચલાતે હૈ, ઇનકા આપસ મેં રિશ્તા કૈસે બિગડ ગયા હૈ ઇસકો દેખના હોતા હૈ, ઇસકો દેખ કે હમ ઇલાજ કરેંગે તભી સંભવ હૈ. જૈસે ઉદાહરણ તૌર પે હમ ડાયબિટીઝ કા ઉદાહરણ લેંગે, આજ ડાયબિટીઝ કે ઇતને રુગ્ણ હૈ, કઈ સારે રુગ્ણ બહોત અચ્છા કંટ્રોલ કર લેતે ડાયબિટીઝ, ફિર ભી ડાયબિટીઝ કે સાઇડ ઇફેક્ટ ક્યું હોતે, ક્યુંકિ આજ ભી હમ દવા ગોલી સે જો સાઇડ જો ડાયબિટીઝ કો કંટ્રોલ કર રહે હૈ, વો ખૂન કે અંદર જો શુગર હૈ ઉસકો હમ નષ્ટ કર રહે હૈ. નોર્મલી યે ખૂન કે અંદર જો શુગર હૈ યે શરીર કે અંદર શોષિત હોતી હૈ, લિવર કો મિલતી હૈ, કિડની કો મિલતી હૈ, આંખો કો મિલતી હૈ, બ્રેન કો મિલતી હૈ, સાંધો કો મિલતી હૈ. યે શુગર મિલને કે વજહ સે, યે ગ્લુકોઝ મિલને કે વજહ સે શરીર અંદર સે ઉત્સાહિત રહેતા હૈ, ઇસમે એનર્જી રહેતી હૈ. જૈસે ગાડી મેં પેટ્રોલ ભરતે વૈસે શુગર જરૂરી હૈ. અબ યે શુગર અગર બોડી મેં નહીં મિલેગી તો કમજોરી આ જાયગી. એક ઉદાહરણ આપકો બતા રહા હું એક્યુપંક્ચર કૈસે કામ કરતા હૈ. જૈસે એક્યુપંક્ચર હમ એસે મરીઝ કો દેંગે તો ઇસકે બ્લડ કે અંદર જો શુગર હૈ યે સ્કિન સે શોષિત હોગી, યે લિવર શોષિત કરને મેં મદદ કરેગા, અંદર જો ઇન્સુલિન કે દ્રવ્ય હૈ ઇસકે ઉપર રિસેપ્ટર્સ રહેતે, યે જ્યાદા સે જ્યાદા ગ્લુકોઝ ઉઠા કે અંદર સપ્લાય કરેંગે. અબ યે નેચરલી સપ્લાય કરેંગે તો યે સગીમા જૈસા હૈ, જો અંદર એનર્જી અચ્છા પ્રોવાઈડ કર રહા હૈ પુરજો કો. યે પુરજો કા અગર એનર્જી પ્રોવાઈડ કરેગા, અંદર અગર એનર્જી મિલેગી તો પુરજે ખરાબ હોને સે બચેંગે. ઓર અગર યહી ગોલી દવા સે આપ કંટ્રોલ કરતે રહેંગે, ધીરે ધીરે ગ્લુકોઝ 80% ખાને કા આપકો મિલ રહા હૈ, ધીરે ધીરે 70% મિલ રહા હૈ, ફિર 60, ફિર 50, એસે કરતે કરતે શરીર કે અંદર જબ કિડની કો સેન લગના શરૂ હો જાતી હૈ, ઉસકો ગ્લુકોઝ નહીં મિલેગા તબ કિડની ખરાબ હોગા, આંખો કો નહીં મિલેગા આંખે કમજોર હોગી, લિવર કો નહીં મિલેગા લિવર કમજોર હોગા, મસ્તિષ્ક કો નહીં મિલેગા ન્યુરોપેથી જૈસી પેચીદા બીમારી હો જાયેગી, ગેંગ્રીન જૈસી બીમારી આતી હૈ સામને. તો એસી ચીજે હમ નેચરલી કંટ્રોલ નહીં કરેંગે તો એસી ચીજે આગે આતી હૈ. એક્યુપંક્ચર સે હમ ઉસકો નેચરલી અંદર ગ્લુકોઝ મિલને સે
मदद करेंगे तो न्यूरोपैथी क्या सांधों के अंदर फ्रोजन शोल्डर होता है उसमें ऑयल बढ़ने में मदद होगा, किडनी में क्रिएटिन कम होने में मदद होगा। ये आपको एक डायबिटीज के सरल माध्यम से इसलिए बता रहा हूँ क्योंकि डायबिटीज ये सिस्टम का प्रॉब्लम है, तो सिस्टम के ऊपर हम इलाज कैसे करते हैं और बॉडी में पूरी तरह फायदा होता है। तो डायबिटीज जैसी मुश्किल बीमारी पे करते हैं तो दर्द और ये बाकी की जो चीजें एकदम मामूली है, एडी में दर्द वगैरह ये हमारे लिए एकदम सामान्य है इलाज करने के लिए। बच्चों की अगर बात की जाए, हर आदमी के लिए बच्चों का भविष्य ही बहुत उज्जवल होना ये उनकी एक इच्छा होती है, तो ये एक्यूपंक्चर बच्चों के विकास में भी कुछ काम आता है कि मार्गदर्शन में? बच्चे आजकल कई सारे बच्चे होते हैं जो हमारे पास आते हैं उसको सेरेब्रल पाल्सी बोलते हैं, मस्तिष्क उसका काम नहीं करता है बराबर, मंद होना मंद हो जाता है। तो ये क्यों होता है कि बचपन में अगर कोई शिशु देरी से रोता है या फिर उसको जॉन्डिस हो जाता है या उसको खेच आती है।